नमस्कार मित्रों, स्वागत है अमारी यूट्यूब चैनल एन टीवी गुजराती पर। मित्रों, आज आपणे आ वीडियो द्वारा त्रण सौथी मोटा समाचार विषे वात करवाना छीए। आ त्रण सौथी मोटा समाचार में रिपीटर विद्यार्थीओने लईने जे समाचार छे मास प्रमोशनना तेना विषे चर्चा करशुं। बीजा नंबर पर धोरण 10 ना रिजल्ट ने लईने चर्चा करशुं अने त्रीजा नंबर पर धोरण 12 नुं रिजल्ट केवी रीते अपाशे तेना विषे चर्चा करवाना छीए। तो मित्रों, विडियो में छेले सुधी बनिया रहेजो, तेमज विडियो ने छेले सुधी शांति थी सांभळजो। अने जो मित्रों हजू सुधी एक लाइक न करी होय तो मित्रों लाइक तो करी देजो, अने हजू सुधी जो अमारी चेनल ने सब्सक्राइब न करी होय तो मित्रों एक करी देजो अने घंटरीवाड़ू बटन दबाई देजो। तो चालो मित्रों, सौथी पहला आपणे जोई लईए के रिपीटर विद्यार्थीओने मास प्रमोशन ने लईने शुं सौथी मोटा समाचार मळी रह्या छे तेना विशे। मित्रों, ए सौथी मोटा खुशीना समाचार ए छे के गुजरातना पड़ोसी राज्य महाराष्ट्रनी सरकारे त्यांना विद्यार्थीओने एटले के त्यांना रिपीटर विद्यार्थीओने मास प्रमोशन आपवानी जाहेरात करी दीधी छे। हवे मित्रों, तमने खुशी एटला माटे थवी जोईए के बाजूना राज्यए जो रिपीटर विद्यार्थीओने मास प्रमोशन आपी दीधुं होय तो आपणा राज्यनी अंदर पण गुजरात सरकार तमने पण मास प्रमोशन आपी शके एम छे। हवे मित्रों, बीजा समाचार विषे वात करिए तो बीजा समाचार छे धोरण 10 ना रिजल्ट ने लईने। मित्रों, घणा विद्यार्थीओने टेन्शन छे के तेने जो धोरण 9 तेमज धोरण 10 नी एकम कसोटीओ तेमज सामयिक कसोटीओमां 0 માર્ક્સ હશે અથવા તો તેણે પરીક્ષાઓ નહીં આપી હોય તો તેનું રિઝલ્ટ કેવું આવશે? તો મિત્રો, એને પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે જો ધોરણ 9 તેમજ ધોરણ 10 ની પરીક્ષાઓમાં 0 માર્ક્સ હશે તો પણ ગુજરાત સરકાર દ્વારા તેને પાસ કરવામાં આવશે, એટલે કે ધોરણ 10 માં 0 માર્ક્સ હશે થતા હશે તો પણ તેને 198 માર્ક આપી અને તેને પાસ જાહેર કરવામાં આવશે। મિત્રો, તમે સૌ જાણો છો કે 6 વિષયમાં જો એના 0 માર્ક્સ હશે તો 6 વિષયમાં 33 ગુણને ધ્યાનમાં લઈ અને ટોટલ 198 માર્ક્સ આપી તેને ગ્રેડ ડી દર્શાવવામાં આવશે અને તેમ છતાં તેને પાસ કરવામાં આવશે। આ રહ્યા સૌથી મોટા ધોરણ 10ના રિઝલ્ટના લઈને સમાચાર। હવે મિત્રો, જોઈ લઈએ ધોરણ 12ના રિઝલ્ટના લઈને સમાચાર। મિત્રો, તમને જણાવી દઈએ કે સીબીએસઈ દ્વારા જે ધોરણ 12ના રિઝલ્ટની ફોર્મ્યુલા તૈયાર થશે તે જ ફોર્મ્યુલા ગુજરાત સરકાર પણ લાગુ કરવાની છે। એટલે કે જેવી રીતનું સીબીએસઈના ધોરણ 12નું રિઝલ્ટ બનશે તેવું જ રિઝલ્ટ, એટલે કે તે જ ધારાધોરણો મુજબ ગુજરાત સરકાર પણ રિઝલ્ટ બનાવશે। અને મિત્રો, જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન પસંદ હોય તેને વિકલ્પ તરીકે પરીક્ષા આપવાનો પણ ઓપ્શન આપવામાં આવશે। અને તેમજ બીજી વાત એ જણાવી દઈએ કે જે ધોરણ 12નું રિઝલ્ટ આવશે તે તમામ પ્રકારની કેન્દ્રીય પરીક્ષાઓમાં એ જ રિઝલ્ટને ધ્યાનમાં લઈ અને આગળની કાર્યવાહીઓ થશે, એટલે કે મેરિટ પણ જે હમણાં માસ પ્રમોશનના લીધે જે રિઝલ્ટ મળશે તે માસ પ્રમોશનવાળા રિઝલ્ટને ધ્યાનમાં લઈને જ મેરિટ પણ બનશે। મિત્રો, આ હતા ત્રણ સૌથી મોટા સમાચાર। તો હવે મિત્રો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, તેમજ વધુને વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરી જ દેજો। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।